न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छूं जीतूभाई पंड्या। एक बहन साथे गई काले वात थई, एक मां साथे वात थई, एक प्रसंग में भेगा थई गया ने एमनो एक सवाल हतो। એમની વાત એ હતી કે જીતુભાઈ, હું રોજ તમારી સીધી વાત સાંભળું છું, મેં આખું ફેમિલી સાંભળીએ છે, મારે એક પ્રોબ્લેમ છે। પહેલા ધોરણમાં જતી મારી એક બેબી છે અને એને જુઠ્ઠું બોલવાની બહુ ટેવ છે, નાની નાની વાતમાં જુઠ્ઠું બોલે છે અને એ પકડાઈ જાય તો હું એને શિક્ષા કરું છું। પહેલાં તો હું એને મારતી, પછી મેં મારવાનું બંધ કર્યું, બધાએ કીધું કે આટલું બધું મારવું સારું નહીં, હવે હું એની સાથે બોલવાનું બંધ કરી દઉં છું, પણ એ સુધરતી નથી અને કોઈ પણ વાત કરશે એમાં એ મીઠું મરચું ભભરાવીને વાત કરશે। કશુંક પણ બન્યું છે તો એ એટલી બધી વાતો અંદર ઉમેરી ઉમેરીને કરે છે। આ છોકરી મારા માટે એક સાયકોલોજીકલ પ્રશ્ન થઈ ગઈ છે કે આવું કેમ કરે છે। એ બેને એમ કહ્યું કે જીતુભાઈ, મને દુનિયામાં સૌથી વધારે નફરત જૂઠું બોલવા સામે છે અને આ મારી છોકરી હજુ તો પહેલા ધોરણમાં છે ને અવનવું જૂઠું બોલે છે। અને આ પ્રશ્ન માત્ર એ બહેનનો નથી, એ પુત્રીનો નથી, એમની બધાને જ હવે આ એક બહુ જ જાણીતો પ્રશ્ન છે, બધાના ઘરમાં હવે આ બની રહ્યું છે। એટલે આજે સીધી વાતમાં હું આ પ્રશ્નની ચર્ચા કરવા માંગુ છું કે નાના બાળકો જૂઠું બોલે ત્યારે શું કરવું શું ન કરવું। એ બેને કીધું કે આ બાળકી છે મારી પહેલા ધોરણની, હવે તો એટલી હદે નફટ થઈ ગઈ છે કે હું એના પપ્પા એના અમે ફેમિલી મેમ્બર એની જોડે બોલવાનું બંધ કરી દઈએ છે। પહેલા તો કલાક બે કલાકમાં થાકીને માફી માંગી લેતી હતી, હવે ચાર પાંચ દિવસ સુધી આખું કુટુંબ એની સાથે ન બોલતું હોય તો એ એકલી એકલી રમ્યા કરે છે, એકલી એકલી એની લાઈફ જીવે છે, મને કહે યુઝ ટુ થતી જાય છે, ચાર પાંચ દિવસે માફી માંગે છે અમારા બધાની। મેં એમને કહ્યું કે તમે તમારી બાળકીને થોડુંક જૂઠું બોલવા દો, બાળકો જૂઠું બોલે એનાથી એટલા બધા નાસીપાસ ન થઈ જાઓ, એને એટલી બધી શિક્ષા ન કરો, એટલું બધું દબાણ ન ઊભું કરો જૂઠું બોલવા માટે તો સારું। આ બેનના કિસ્સામાં તમે જુઓ કે હવે આ પહેલા ધોરણમાં જતી ટોટલી ડિપેન્ડન્ટ બાળકી છે, આ એને ફેમિલીના દરેક મેમ્બરનું કામ પડે છે, એને લેસન કરવા માટે કપડાં પહેરાવવા માટે બધા જ માટે એને બધાની જરૂર છે, તો પણ એ હવે ચોથા પાંચમા છઠ્ઠા દિવસ સુધી માફી નથી માગતી, એકલી એકલી જ હજુમે છે। બેન તો અવાક થઈ ગયા કે જીતુભાઈ તમે કહો છો કે ખોટું બોલવા દો, મને નહીં ચાલે, મને એ બીજું બધું કરે તો ચાલે, એ જૂઠું બોલશે તો મને નહીં ચાલે, મારી છોકરી છે તો શું, એકની એક છોકરી છે તો છું, પણ કેટલી કડવી વાસ્તવિકતાઓ છે। તમારા બાળકો જૂઠું બોલે છે એને સમજાવો, સાચું બોલવા માટે થોડો આગ્રહ કરો, એને મોરલ ગ્રાઉન્ડ ની વાતો કરો, એમને સારી કથાઓ સંભળાવો, થોડાક ધાર્મિક વાતાવરણમાં એમને લઈ જવાનો પ્રયાસ કરો,
પણ સાવ જુઠ્ઠું બોલતા અટકાવતા નહીં. બહુ કડવી વાત લાગશે, ઘણા બધા મા બાપોને આ વાત નહીં ગમે, પણ એના કારણો આપું છું કે શા માટે બાળકોને જુઠ્ઠું બોલવા દો. આટલા બધા સ્ટ્રીક નહીં થઈ જાઓ કે તમે એને લાફા મારી દો, છે જ અમસનું જુઠ્ઠું બોલ્યા છે ને, તમે એને બે ચાર દાડા સુધી નાસ્તાથી વંચિત રાખો, ખાવાનું બંધ કરી દો, તમે ખાવાનું બંધ કરી દો. ઘણા મા બાપો છે જે પોતે ખાવાનું બંધ કરી દે છે, ઘણા મા બાપો છે બાળકોનો નાસ્તો બંધ કરી દે છે અને કોક રૂમમાં પૂરી દે છે. પણ આ બધું ન કરો, મારી તમને સલાહ છે. તો શું કરવું જોઈએ? તો પહેલા વાત હું એ કહેવા માંગુ છું કે શા માટે બાળકોને જુઠ્ઠું બોલવા દો. થોડા ઘણા હશે, બહુ ગંદી હદે, બહુ જ ખરાબ હદે, બહુ છેલ્લી હદે જુઠ્ઠું બોલતો હોય તો ચોક્કસ એને ડરાવો, ધમકાવો, થોડી ઘણી શિક્ષા પણ કરો. પણ સામાન્ય બાબતોમાં તમે ઘેર આવ્યા અને પૂછ્યું કે પડોશીને ત્યાં ગઈ હતી, પેલી કે નહોતી ગઈ, કે છોકરો કે નહોતો ગયો, પછી પડોશી આવે કે લો આ વસ્તુ ભૂલી ગયેલો મારે ત્યાં હમણાં આવ્યો ત્યારે, અને પછી તમે એની પર તૂટી પડો કે સાલા નાલાયક, તું જુઠ્ઠું બોલે છે, તું ગયેલો, મેં તને પૂછ્યું તોય તું ના બોલ્યો મને, એમાં કોઈ આહબ નથી તૂટી પડ્યો. નાની વાતમાં બાળકો જુઠ્ઠું બોલતા હોય તો એને માફ કરો, એની એને બહુ જ ઇમ્પોર્ટન્સ નહીં આપતા. હવે હું તમને કારણો આપવા માંગુ. પહેલી વાત એ સમજી લો કે આ બાળકો જુઠ્ઠું બોલે છે કારણ કે આપણે એમની હાજરીમાં અવારનવાર વારંવાર જુઠ્ઠું બોલતા હોઈએ છીએ. એમનો કોઈ ઈરાદા નથી જુઠ્ઠું બોલવા માટે, પણ એ જોઈ રહ્યા છે કે મારી માં ઘરમાં છે, કોઈનો ફોન આવ્યો છે, મોબાઈલ પર ફોન લે છે અને એમ કહે છે કે હું ઘરેથી નીકળી ગઈ છું, બસ પહોંચવામાં જ છું. તમે એ છોકરીની હાજરીમાં, છોકરાની હાજરીમાં, તમારા બાળકોની હાજરીમાં કઈ જુઠ્ઠું દિવસમાં 100 વાર બોલો છો. હવે તમે તમારા બાળકોને જુઠ્ઠું બોલવા માટે બહુ જ કડક શિક્ષાઓ કરતા રહેશો અને એ જોતા રહેશે કે આ મારા મા બાપ, મારા દાદા દાદી 24 કલાક જુઠ્ઠું બોલે છે અને હું જુઠ્ઠું બોલું છું ત્યારે મને માર પડે છે, મારું ખાવાનું બંધ થઈ જાય છે, મને મારી જોડે અબોલા લેવાય છે, ત્યારે એ બાળક તમારી સામે બળવો કરે છે. આ જે બાળકીની વાત એ માતા કહી રહ્યા છે કે 5 દિવસ 6 દિવસ સુધી અમે આખું ઘર નથી બોલતા અને એ બેશરમ થઈને નફટ ઘરમાં ફર્યા કરે છે, આ બળવો છે. હું છોકરાઓને મા બાપ બહુ કડક શિક્ષા કરે એની તરફેણમાં નથી, કારણ કે છોકરું જ્યારે તમે આ છોકરીનો દાખલો લઈએ, તમે બોલવાનું બંધ કરી દો છો એ છોકરી જોડે, ત્યારે શરૂઆત મને બહુ દુઃખ થાય છે. તમે જોજો 2-4 કલાક મેં તમને આવીને વળગશે, માફી માગશે, રડી પડશે, પણ તમે રોજે રોજ એને આવી શિક્ષા કરતા રહેશો, થોડા દિવસ પછી ઈ મેડ અપ ઇઝ માઇન્ડ, એણે એ છોકરી એ છોકરા એનું મગજ બનાવી લીધું છે કે હવે આવું રોજ થવાનું છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ સકમ, મારે શરણે નથી થઈ જવું. Now I will face this music. હું આનો સામનો કરીશ. અને પછી તમે જુઓ છો કે 5-6 દિવસ સુધી ઘણીવાર તમે ભૂલી જાઓ છો અથવા તમે એને માફ કરી દો છો, પણ એ માફી નથી માંગતો. કેટલીક બેઝિક વાતો સમજી લો કે તમે જ્યારે કોઈને પર ગુસ્સો કરો છો, તમે મારી બેસો છો, તમે એને શિક્ષા કરો છો, ત્યારે એના મગજમાં ભયંકર ક્રોધ પેદા થાય છે અને એની અનુભૂતિ તમને પોતાને છે. તમને કોઈ ઇન્સલ્ટિંગ વાત કહી જાય, બધાની હાજરીમાં ઉતારી પાડે, કશુંક પણ ખોટું કહે છે, ત્યારે તમને બહુ જબરજસ્ત દિલમાં આગ લાગે છે, આખા શરીરમાં આગ લાગે છે, તમારું બીપી વધી જાય છે, તમારી આંખોની મોઢાની સુરત ફરી જાય છે. સેમ એ જ વસ્તુ બાળકોને થાય છે. તમે જ્યારે એના સાથીદારો સામે, એમના ભાઈ બહેનો સામે તેને અપમાનિત કરો છો, ત્યારે એમને જબરજસ્ત મનમાં દાચ ઊભી થાય છે, ક્રોધ ઊભો થાય છે. હવે ક્રોધનો પણ એક નિયમ છે કે જે ક્રોધ ઉત્પન્ન થાય છે, જે ક્રોધની એનર્જી ઉત્પન્ન થાય છે, એ શરીરમાં શોષાઈને પડી રહે છે. બાળક છે, નાનું છે, કશું કરી શકતું નથી, પણ એનો 50% ગુસ્સો એ શાળામાં એમના સાથીદારો પર, ઘરમાં એના ભાઈ બહેનો પર તો કાઢી નાખે છે, પણ 50% ગુસ્સો એ તમારા માટે સંઘરી રાખે છે અને એ વહેલો મોડો તમારી સામે રિએક્ટ કરે છે.
એટલે એને સંઘરી રાખેલો ગુસ્સો તમારી સામે ક્યારેક નીકળશે, અને બહુ જ સંઘરી રાખેલો ગુસ્સો જ્યારે વિપરીત પરિસ્થિતિ આવશે. અત્યારે એ તમારા પર ડિપેન્ડન્ટ છે, તમારા પર આધારિત છે, તમારા રક્ષણમાં છે. જ્યારે એ મોટો થશે ને તમે ગરડા થઈ જશો ત્યારે પણ એ ગુસ્સો નીકળી શકે છે. માટે તમે એને ગુસ્સો દબાવીને એવી શિક્ષા ના કરો. બને જરૂર પડે તો તમે એને એકાદ ધોલ ધપાટ કરી લો, ચીમટો ઘણી લો, થોડુંક વઢી લો, પણ એને નહીં બોલવાની, બે ચાર દિવસ ખાવાનું કે નાસ્તો નહીં આપવાની, આવી લાંબી શિક્ષા ના કરો. કારણ કે લાંબી શિક્ષા થતાં એ ધીમે ધીમે એનામાં ઇમ્યુનિટી આવતી જાય છે, એ બાળક તમારી સામે તૈયાર થતો જાય છે. તમે એને વળ્યા લડ્યા થોડી બે પાંચ મિનિટ દસ મિનિટ પછી એને બોલાવીને વાલ કરો. તમે એને કહો કે બેટા તું કેવું કરે છે, મને કેટલું દુઃખ થાય છે, પણ એને લાંબો ટાઈમ લોંગ ટર્મ પનિશમેન્ટ ન કરો. એને તમે કોઈ રૂમમાં પૂરી રાખો બે ચાર કલાક. ડોન્ટ ડુ ધેટ. એ છોકરો હિંસક બની જશે. આજે ગુસ્સો એ દબાવે છે, ક્રોધ દબાવતો જશે, એ વધારે ને વધારે હિંસક બની જશે. તો આવી લાંબી શિક્ષાઓ ન કરો, મહેરબાની કરો. મારી માતાઓને, બહેનોને, ભાઈઓને કહું છું કે જૂઠું બોલવાને કારણે, તોડફોડ કરવાને કારણે લાંબી શિક્ષાઓ ન કરો. શોર્ટ ટર્મ શિક્ષાઓ હોય, એને માઇનોર શિક્ષાઓ હોય, પણ એટલી બધી ઝડપથી શિક્ષા પૂરી થઈ જવી જોઈએ. તરત જ તમને જબરજસ્ત ગુસ્સો આવ્યો છે, તમે વળી લીધું, લડી લીધું, પણ એને બીજી ત્રીજી દસમી મિનિટે એને ગળે લગાડી લો. નહીં તો એ છોકરો બિલકુલ નફ્ફટ થશે, બિલકુલ ઉદંડ થશે, તમારી સામે થતો થશે, અને ભૂતકાળમાં એ તમને બધી જ રીતે પજાવશે. જે છોકરીને આ બેન છ છ દિવસ સુધી નથી બોલતા, બને ભવિષ્યમાં કે આ છોકરી જાણી બુજીને ઘરના જે સંસ્કારો છે એની બિલકુલ વિરુદ્ધ જઈને કોઈ બિલકુલ બીજી જાતિના, જે જાતિને આ ઘરમાં પ્રવેશવાનો હક નથી, બીજા ધર્મના કોઈક એવા છોકરા જોડે, બિલકુલ ગુંડો છે, મુફલીસ છે, એવા છોકરા જોડે આ છોકરી પરણશે. માત્ર એટલા માટે કે એને તમે બહુ દુભવી છે, બહુ પજવી છે, બહુ ત્રાસ વર્તાવ્યો છે, બહુ ગુસ્સે કરી છે. એ બધી જ વાતનો ભેગો બદલો એ તમને નહીં ગમતા લગ્ન કરીને વ્યક્ત કરશે. એ પોતાની જિંદગીને પણ શિક્ષા કરશે, પોતાનું શું થશે એવું નહીં વિચારે, પણ એ તમને ત્રાસ આપવા માટે એ આવા લગ્ન કરે છે. જે યુવતીઓ કે યુવાનો બિલકુલ પરજ્ઞાતિમાં બહુ જ વિચિત્ર પ્રકારના લગ્નોમાં ઇન્વોલ્વ થતા હોય છે, જે છોકરી બિલકુલ એનાથી ડબલ ઉંમરના અને વિધુર માણસ જોડે પરણે છે, એનું એનાલિસિસ કરો તો ખબર પડશે કે આ છોકરીને એના મા બાપે બહુ દુભવી, બહુ ત્રાસ આપ્યો, બહુ એને મારપીટ થઈ, બહુ મૌન રાખવામાં આવ્યા, બહુ કડક શિસ્તમાં રાખવામાં આવી. આ બધાનું કુલ ટોટલ એ છોકરીએ એક જ દિવસમાં આપી દીધું. 18 વર્ષ અને 5 મહિનાની થઈ અને એ છોકરીએ એ બે છોકરાના બાપ જોડે, હજુ જેની આગલી બૈરી પણ જીવે છે, એની જોડે લગ્ન કરી લીધા ને જતી રહી. તો આ ઇન ટોટલ તમે જેટલી શિક્ષા કરી એનું ટોટલ મારીને એમણે તમને એક જ દિવસમાં શિક્ષા કરી દીધી. હવે પહેલી વાત એ કહેવા માગું છું કે શા માટે જૂઠું બોલવા દો અને આટલા બધા એ ન થઈ જાઓ, એવોઇડ ન, એટલે એનોઇડ ન થઈ જાઓ છોકરા પર કે જૂઠું બોલે છે. જૂઠું બોલે છે એને બોલવા દો, કારણ કે આ દુનિયા જૂઠી દુનિયામાં એને જીવવાનું છે. ટોટલ જૂઠી દુનિયા છે. આપણે બધા જ ચીટરો છીએ, આપણે બધા જ એકબીજાને છેતરવાના પ્રયાસમાં છીએ, અને આ ખરાબ અને ખોટી દુનિયામાં એણે એની જિંદગી ગુજારવાની છે. માનો કે તમે બહુ શિક્ષાઓ કરીને એને બિલકુલ સત્ય વક્તા કરી દીધો તમારા બાળકને, અને પછી તમે એ બાળકને એમ કહો છો કે આ પડોશમાં માસીને કહી દે કે મમ્મીનું માથું દુખે છે ને એ તમારી જોડે બહાર નથી આવવા માંગતી. હવે એ જોઈ રહ્યો છે કે તમે ટીવી જુઓ છો, જરાય માથું નથી દુખતું, અને પછી તમે એને સત્યવાદી હરિશ્ચંદ્ર બનાવી દીધો છે, સત્યવાન બનાવી દીધો છે.
હવે એને એવું કેવું કે જા તું ખોટું બોલ, અથવા ફોન આવવાનો છે તારા પપ્પાનો, તું આવું કહી દે, તારા અંકલને તું આવું કહી દે, ત્યારે એ છોકરામાં સ્પ્લિટ પર્સનાલિટી પેદા થશે. એ તમને નફરત કરશે કે હું સત્યવાદી છું, હું સારો માણસ છું, મારી માં ગંદી છે, મારો બાપ ગંદો છે. એને એની જાતે ધીમે ધીમે નક્કી કરવા દો કે સાચું શું છે, ખોટું શું છે. એને ખોટું નહીં બોલવાના સંસ્કાર આપો. ખોટું બોલવાને ની વસ્તુ ખરાબ છે એવું શીખવાડો. ના નથી કહેતો, એને જુઠ્ઠાનો સરદાર નથી બનાવવો, પણ એને બહુ શિક્ષા કરીને તમે એટલી હદે જૂઠથી વિપરીત ન કરી દેતા કે જેને કારણે એની જિંદગીમાં મુશ્કેલીઓ પેદા થાય. તમારે એ માણસ મોટું થઈને જૂઠો બોલવાનો છે, એને ઘણી બધી વાર જૂઠાથી જ સમાજનો સામનો કરવાનો છે, કારણ કે આખો સમાજ જૂઠો છે. એને જે જવાબો અપાઈ રહ્યા છે, એને જે કંઈ કહેવાઈ રહ્યું છે, એમાંનું 70-80% જૂઠી વસ્તુઓ છે. તમે એને જૂઠું નહીં બોલવા દો, જૂઠું શું છે નહીં સમજવા દો, તો એ આ દુનિયાને ફેસ નહીં કરી શકે. માટે એને જૂઠું બોલવા દો, થોડું ઘણું જૂઠું બોલવા દો. બીજું છે, આ માતાની ફરિયાદ છે કે બધી વસ્તુઓમાં ઉમેરો કરીને કહે છે. બને કે કનૈયાલાલ મુનશી હોય પાછલા જન્મમાં, એ જય ભિખુ હોય, બહુ સારા લેખક હોય, એણે એટલે બધા નવા પાત્રોનો ઉમેરો કર્યો હોય. હું કહેવા માંગુ છું, માનો કનૈયાલાલ મુનશી તમારે ત્યાં આવ્યા છે ફરી જન્મ લઈને. હવે કનૈયાલાલ મુનશીની નવલકથાઓ જો વાંચો, એમણે ગુજરાતનો નાથ પાટણની પ્રભુતામાં કાક અને મંજરીનું પાત્ર ઊભું કર્યું છે, જે ઇતિહાસમાં નથી. બધા એ સંમત છે, મુનશી સંમત છે કે કાક અને મંજરી ઇતિહાસમાં નહોતા. અને પછી એ કનૈયાલાલ મુનશીએ કાકને કાકના પાત્રમાં એવી 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 વીરતાની એવી સુંદર વાતો વણી લીધી છે. હવે મુનશીએ એમના એમની નવલકથામાં એવો ઉલ્લેખ કર્યો છે કે કાક ગુજરાતી ભાષાના જે વ્યાકરણ કરતા છે હેમચંદ્રાચાર્ય, એ જ્યારે દીક્ષા લેતા હતા, એમને જબરજસ્તીથી દીક્ષા આપવામાં આવતી હતી એવું એ માનતા હતા કાક, અને હેમચંદ્રાચાર્યને એમણે બચાવવાનો પ્રયાસ કર્યો, પણ હેમચંદ્રાચાર્ય એ દીક્ષા લીધી અને પછી એમણે ગુજરાતી ભાષાને નવું વ્યાકરણ આપ્યું, નવી દિશા આપી. હવે યાદ રહે કે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે કે કાક નામનું કોઈ પાત્ર નહોતું, પણ હેમચંદ્રાચાર્ય તો હતા જ, એમણે દીક્ષા લીધી જ, એ જૈન સાધુ થયા જ. હવે એ વખતે કાકને ત્યાં હાજર રાખવો, કાકનું મંજરીને છોડાવવા, કાકનું હેમચંદ્રાચાર્યને છોડાવવા જવું, એમાંથી એને મંજરીની પ્રાપ્તિ થવી. હવે આ બધા કલ્પનાના એટલા સુંદર રંગો છે, જૂઠા છે, ખોટા છે, અસત્ય છે, પણ કલ્પનાના એટલા સુંદર રંગો આ મુનશીજીએ ભર્યા છે નવલકથામાં. હવે કનૈયાલાલ મુનશી કે ચંચી મહેતા બાળક તરીકે ફરી જન્મે અને એ કશું પણ સ્કૂલમાં બન્યું છે એમાં વાત ઉમેરી ઉમેરીને કરે છે, ઓ માં તું સમજ, આ છોકરો એક સારો કથાકાર થશે, આ છોકરો સારો નવલકથાકાર થશે, કોઈ સાહિત્યકાર થશે, કોઈ કવિ થશે, એને મારીને તું ચિમટા ભરીને શિક્ષા કરીને જૂઠડો છું કરીને તું એને બદનામ ના કર. આ તારે ત્યાં કોઈ કનૈયાલાલ મુનશી પણ આવ્યા હોય, રમણલાલ વસંતલાલ દેસાઈ આવ્યા હોય, એટલે બાળકો જ્યારે થોડાક સ્કૂલમાં શું બન્યું એ કહેતા કે ઘરમાં શું બન્યું એ કહેતા, થોડા કલ્પનાના રંગ ઉમેરે. એ તમને એવી વાત કરે, એ એમ કહે કે મારો આ મિત્ર છે સ્કૂલમાં, જે છોકરો સ્કૂલમાં ભણતો જ નથી, એવો કોઈ છોકરો જ નથી, પણ એના કલ્પનાના રંગો છે, બાળક છે. તમારી સૃષ્ટિ ને બાળકની સૃષ્ટિ જુદી છે. તો કદાચ આવું કરી રહ્યો છે એની કોઈ શિક્ષા ન હોય, થોડુંક એ જૂઠું બોલે, થોડી અવાસ્તવિક વાત કરે, એને પ્રેમથી સંભાળો. અને કોઈ પણ કારણસર એણે જૂઠું બોલ્યું, એણે ચોરી કરી, એણે આમ કર્યું કરીને બાળકને જ્યારે શિક્ષા કરો, ઇન્સ્ટન્ટ શિક્ષા કરો,
બહુ ભારે શિક્ષા ન કરો. હું ટીચરો બહુ જ શિક્ષા કરે બહુ જ મારે એની વિરુદ્ધ નથી, કારણ કે ટીચરોએ પછી એ બાળક સાથે જિંદગી વિતાવવાની નથી, એ બહારની વ્યક્તિ છે. પણ ઘરના માણસો બાળકોને બહુ મારપીટ કરે, બહુ શિક્ષા કરે, જૂઠું બોલ્યો, ચોરી કરી, નાનકડી કશીક ચોરી કરી છે તો એને ઇન્સ્ટન્ટ એ વખતે તમને જે ગુસ્સો આવ્યો છે પ્રમાણે બા નાના એ જે બાળકની ઉંમર છે પ્રમાણે થોડી ઘણી શિક્ષા કરી લો. પણ હું અપવાસ કરીશ, ત્યાં સાલા ચોરી કરી, હું ત્રણ દાડા નહીં ખાઉં, તમે ત્રણ દાડા નથી ખાતા, અને એ બાળક અંદરને અંદર જે એને એને ગુસ્સો આવે છે અને જે એના એના નાજુક મન પર જે અત્યાચાર થાય છે અને એ અત્યાચાર યાદ રહે એટલે નથી થતો કે મેં ચોરી કરી છે અને મારી માં ખાતી નથી. એને એમ થાય છે કે હું ચોરી કરતા પકડાઈ ગયો માટે મારી માં ખાતી નથી, હવે હું ચોરી કરતા ધ્યાન રાખીશ. એટલે બાળકોના નાજુક મનને સમજો, એને પ્યારથી સમજાવો, એને થોડી એને લાલ ઇનામ આપીને સમજાવો. તું હવે આવું નહીં કરું તો હું તને ચોકલેટ આપીશ, તને ડ્રોઈંગ બુક અપાવીશ, તને કલર અપાવીશ, એમ કરીને સમજાવો. પણ તને સખત શિક્ષા ન કરો, લાંબા ટાઈમની શિક્ષા ન કરો, બાળકોને રૂમમાં પૂરી દેવા એકલા એવું ન કરો, કોઈ સાધન લઈને બાળકોને ન મારો. હું શિક્ષાની વિરુદ્ધ નથી, પણ જે વસ્તુ તમે નથી કરતા એ બાળક પાસે કરાવવાનો આગ્રહ ના રાખો. ખાસ કરીને આપણે બધા જ જૂઠડા છીએ, ખોટું બોલીએ છીએ, ત્યારે બાળકો દરેક વાતમાં, નાની વાતમાં પણ સત્ય જ બોલે એવો આગ્રહ ના રાખો. એને આપણા જૂઠાઓની દુનિયામાં આવવાનું છે, જૂઠી દુનિયામાં આવવાનું છે, ત્યારે એ થોડું ઘણું જૂઠું બોલે, કોઈને નુકસાન થાય એવું જૂઠું બોલે ત્યારે ચોક્કસ તમે એને રોકો. પણ એની નાની નાની વાતમાં તમે એને પૂછ્યું કે તે લેસન કર્યું કે નહીં, એણે કહ્યું મેં લેસન કર્યું, પછી તમે નોટબુક કાઢીને જુઓ એણે લેસન નથી કર્યું, તો હળવે નહીં ને કોકે ડામીસ લુચ્ચા ખોટું બોલ્યો, કહેતો તો લેસન કર્યું નથી કર્યું, ચાલ કરવા બેસ, હમણાં હમણાં કરવા બેસ. પણ જેવું તમે એની નોટબુક જુઓ છો એણે લેસન નથી કર્યું છે, બસ તમારા ધડાધડ હાથ ચાલવા માંડ્યા, મારવા માંડ્યો, એને ઉચકીને પછાડ્યો અને બિલકુલ ગાળા ગાળી કરી દીધી કે નાલાયક હલકટ, તું જૂઠું બોલે છે, તું જૂઠું બોલે છે. એટલે એ નિશ્ચય કરી લે છે કે એ સમજી પણ જાય છે કે હું જૂઠું બોલીશ તો મને માર પડવાનો છે, મારી સાથે બધા મૌન રાખવાના છે, મને રૂમમાં પૂરી દેવાનો છે. જો આટલી વસ્તુ હું સ્વીકારી લઉં મને માર પડે તો જૂઠું બોલવા માટે વાંધો નથી. એને માનની જે બીક છે નહીં, એ બીક જતી ન રહે એવું કરો. તમે એને મારીને બહુ જ શિક્ષાઓ કરીને એને પ્રૂફ કરી દેશો. એને બદલે એને પ્રેમથી કહો કે નાલાયક આવું કર્યું તેમ, તારી માને તું છેતરે છે, ખોટું બોલ્યો, હવેથી ના બોલીશ બેટા, આ કેમ આવું કરે છે તું. તમે એને સમજવાનો પ્રયત્ન કરો અને ક્યારેક છૂટ આપો ને ભાઈ ના તું. હું જ્યારે મારા બાળક મારી બે ત્રણ બેબીઓ ત્રણે સરખી ઉંમરની હતી, નજીક નજીકની, તો હું એમને એવું કહેતો કે આજે બહુ વરસાદ પડે છે બેટા, સ્કૂલે ના જશું, ચાલો આજે રજા કરો, આજે આપણે બધા ઘરે રહીએ. હું એમને ઘરે આવને કહું કે અલા ત્રણેય જણા શું લખવા બેસી ગયા છો, ચાલો હું ચિઠ્ઠી લખી આપીશ અને આજે લેસન ના કરતા. ક્યારે મારા બાળક એમ કહ્યું હોય મને કે પપ્પા મારી મને આજે સ્કૂલે નથી જવું, તો હું તો ખુશ થઈ જાઉં, કહું કે હું પણ ઓફિસ નહીં જાઉં, કશું નહીં કરું, ચલો બહાર ફરવા જઈએ. તો કોક દાડો એને બંક કરવાની છૂટ આપો, કોક દિવસ એને લેસન નહીં કરવાની છૂટ આપો, કોક દિવસ તમે એનું લેસન કરી નાખો, કશું હાથ તૂટી પડવાનું નથી. અને યાદ રહે કે એમણે બહુ જાલિમ દુનિયામાં જીવવાનું છે, એટલે થોડું અસત્ય જરૂરી છે, થોડું જૂઠું બોલે, આપણે બધા બોલીએ જ છીએ, એમને પણ બોલવાનું છે, માટે ભાઈ હાથ નહીં તૂટી પડે. હું મારો જ દાખલો કહીને તમને એક વાત કહેવા માગું છું. મને મેં નાનપણમાં બહુ મારામારીઓ કરી, હું છૂટા હાથનો માણસ હતો, કોલેજમાં પણ બહુ મારામારીઓ કરી, બહુ માર ખાધા, બહુ માર્યા. મારી નાનપણની મોટા ભાગની મારામારી મને યાદ આવે છે, અથવા હું બહુ ફ્યુરિયસ થઈ જાઉં જો કોઈ મને જરા પણ એમ કે તું આ જૂઠું બોલ્યો. હું જૂઠું બોલવું જ નહીં એવું મારો જે દ્રઢ આગ્રહ હતો,
અને મને કોઈ જુઠ્ઠો કે એટલે મારું મારું મગજ જતું રહેતું હતું. હું મારામારી કરવા બેસી જાઉં, એને મોટા હોય, મારી બહેન હોય, મોટા ભાઈ હોય તો પણ હું લડવા માંડી પડું તરત જ કે તે મને જુઠ્ઠો કીધો અને મારી જિંદગીની વિસંગતતાઓ જુઓ. હું કોઈ વાંકમાં નહીં ભાઈ, મારો કશું કારણ નહીં. અને મને જેને આખી જિંદગીમાં કોઈ જુઠ્ઠો કહી જાય એનો એનો એટલો બધો મને ગુસ્સો આવતો હતો. મારી પર 75 કેસ થયા, ફોજદારી કેસ 75, અને એ બધા ચીટિંગના થયા. અને છાપામાં હેડલાઈનો આવતી, જે સંદેશમાં હું એડિટર રહ્યો, જે આખું સંદેશ હું કાઢતો, વડોદરા સંદેશ, એ સંદેશમાં મારા ફોટા છપાયા ભાઈ. એમાં લખાયું કે આ ચીટર જીતુ પંડ્યાને પોલીસ પકડતી કેમ નથી, ગઈકાલે એ કોર્ટમાં હાજર હતો. તમે વિચારો કે મારી પર શું વીતી હશે, જેણે મને નાનપણમાં નાની વસ્તુમાં પણ એમ કહ્યું કે તું જુઠ્ઠો છું અને હું એને મારવા દોડ્યો હતો. આ મારો સ્વભાવ હતો, મારી સત્ય વક્તા પર મને એટલું બધું ગૌરવ હતું નાનપણથી. અને અનએવોર્ડેબલ સર્કમટેન્સીસ, મારો કોઈ વાંક નહીં, ગુનો નહીં, અને હું બધા જ કેસો મારી સામે પાછા ખેંચાયા, હાઈકોર્ટે એને વાઇપઆઉટ કરી નાખ્યા. પણ 75 ફરિયાદો થઈને 3 વર્ષ સુધી સંદેશ, ગુજરાત સમાચારમાં 8-8 કોલમમાં મારા પરાક્રમો છપાયા. અને એ મારે સહન કરવાનું આવ્યું. જિંદગીનો ખરાબ પીરિયડ હતો, બહાર નીકળતા 3 વર્ષ થયા, નિર્દોષ સાબિત થતા 3.5-4 વર્ષ થયા. તો આ લાઈફ છે, રિયલ લાઈફ બહુ ટફ હોય છે અને તમને નહીં ગમતું બધું બહુ બનતું હોય છે. અને બને કે આ નાનપણમાં બહુ જ કયાકડો ઓઢાયો અને સત્યવાદી હરીશચંદ્રો મોટા થઈને ગુંડા મવાલી ને મુફલીસ થઈ જતા હોય છે. નાનપણમાં નાનું સરખું ખોટું બોલતો તોફાની બારકસ મોટો થઈને બહુ સંત થઈ જતો હોય છે. એટલે ડોન્ટ વરી, હું મા બાપોને કહેવા માગું છું કે બહુ અપસેટ ન થઈ જાઓ બાળકોને થોડુંક તોફાન મસ્તી. હું મારા બાળકોને એમ કહું છું, આજે પણ કહું છું, મોટા થઈ ગયા છે છોકરાઓ, હમણાં ઓસ્ટ્રેલિયાથી મારી છોકરી આવેલી, મેં કીધું બેટા એક કામ કરી જા, મેં કીધું મને કે શું પપ્પા, મેં કીધું નાનપણથી મારી ઈચ્છા છે કે તમે ટીવી તોડી નાખો, મેં કીધું તું ટીવી તોડીને જા, મને બહુ આનંદ થશે. અરે શું તમે જે ભગવાને તમને લોકોને છોકરા નથી શું શું કરે છે. એવું કહે છે કે હુમાયું ચાલતો દિલ્હીથી અજમેર ગયો પગે પગમાં ઉનાળામાં કે મને એક સંતાન આપો, અને અકબર જન્મ્યો એના પેટે. લોકો શહેનશાહ હતો, દિલ્હીનો રાજા હતો, એક બાળક માટે પગમાં ફોલ્લા પડી ગયા તો પણ ચાલતો ચાલતો અજમેર ગયો હતો. તો જેને સંતાનો નથી એ શું કરી રહ્યા છે તો જુઓ. અને તમારી ઘેર 1-2-3 સુંદર ફૂલ ઉગ્યા છે અને તમે એ ફૂલને કચડી નાખવા પર મંડ્યા છો. હું કહું એમ જ જીવ, અરે ભાઈ એને એની રીતે જીવવા દો. અને હું કહેવા માંગુ છું, તો બહુ જન્મો જન્મમાં માનું છું, પુનર્જન્મમાં માનું છું. તમે કહો છો કે આ છોકરો જુઠ્ઠો છે, સાલો દરેક વસ્તુમાં જુઠ્ઠું બોલે છે. બને કે ગયા જન્મમાં એની સામે એક કેસ થયો, કોમ્યુનલ તોફાનો ચાલતા હતા અને એ ત્યાંથી પસાર થતા હતા, બે ભાઈઓ સગા ભાઈઓ પસાર થતા હતા, પોલીસે પકડી લીધા એમને અને ત્યાં જે હત્યા થઈ હતી એમાં આરોપી બનાવી દીધા. અને પછી વકીલે સલાહ આપી કે તમે એવું કહેશો જ નહીં કે અમે તો અહીં હતા, તમે કહો કે અમે બહાર હતા, અમે તો અહીં હતા જ નહીં. પણ એક ભાઈ હતો કે જે બિલકુલ સત્યવાદી હતો, એણે કીધું ના, હું એટલું તો કોર્ટમાં કહીશ કે હું ત્યાં હતો, બનાવની જગ્યાએ હતો, મેં મારી નથી નાખ્યા. હવે એણે સ્વીકાર્યું કોર્ટમાં કે મેં હું બનાવની જગ્યાએ હતો, મેં મારી નથી નાખ્યા. કોર્ટે કીધું તું બનાવની જગ્યાએ હતો તો ત્યાં જ મારી નાખ્યા છે. એને 20 વર્ષની સજા થઈ, 14 વર્ષ એ જેલમાં રહ્યો, 14 વર્ષ એ દિવસ. અને ભાઈ છૂટી ગયો, ભાઈએ કીધું હું તો ઓફિસમાં તો લોવા પુરાવા આપું છું, ભાઈ છૂટી ગયો, આ ભાઈને સજા થઈ. હવે આ ભાઈ જે 14 વર્ષ દિવસ રાત જેલમાં વિચારતા હતા કે મેં સાચું બોલ્યું એની મારે આ સજા ભોગવવાની, મેં મારી તો નાખ્યા નથી કોઈને, 14 વર્ષનો એનો જે પશ્ચાતાપ છે સાચું બોલવાનો, હવે આ જન્મમાં કેવી રીતે સાચું બોલશે,
એટલીસ્ટ નાના હશે ત્યારે તો એ કેવી રીતે સાચું બોલશે? તો બધું બહુ જિંદગી છે, કોમ્પ્લેક્સ છે. કોઈ છોકરો જૂઠું બોલે છે, વધારે જૂઠું બોલે છે, વધારે તોફાની છે, એના બહુ કારણો છે, જન્મ જન્માંતરનો ઇતિહાસ છે, અને એને તોફાની દુનિયામાં, જૂઠી દુનિયામાં રહેવાનું છે એવું સમજીને તમે એને સહેજ વિકસવા દો. બહુ શિક્ષા ન કરતા એટલી જ વાત મેં બેનને સમજાવી. મારું હું લગ્નમાં ગયેલો, મારું લગ્ન બાજુ પર રહી દઉં. બેનને મેં સમજાવ્યા કે છોકરી જૂઠું બોલે છે તો બહુ કારણો હશે, તમે પણ કદાચ વધારે પડતો સત્યનો આગ્રહ રાખો છો એ ન રાખતા. તમને પણ કહું છું, અને બહુ ભારે શિક્ષાઓ કુમળા બાળક પર નહીં કરતા, એટલી વાત સાથે આજની સીધી વાત પૂરી કરું છું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.